સંજય સાંભળો છો, મારે છે ને તમારી સાથે થોડીક વાત કરવી છે. હા બોલ ને, હું સાંભળું છું. અચ્છા ને, તમારું લેપટોપ મૂકો પહેલા અને મારી વાત સાંભળો. હા શું બોલ. મારાથી છે ને હવે આ બધું સહન નથી થતું. શું પણ, આ તું કઈક વાત માંડીને કરે તો મને ખબર પડે ને. વાત એટલી જ છે કે હવે હું તમારા મમ્મી પપ્પા સાથે નહીં રહી શકતી, અને હવે મારાથી એમનું કામ ને સેવા નથી થતી. રોજ રોજ ઘરનું કામ, છોકરાઓને તૈયાર કરવા, સ્કૂલે મોકલવા, જમવાનું બનાવવાનું અને છોકરાઓને હોમવર્ક કરાવવાનું, અને ઉપરથી તે બંનેની સેવા, અને હવે આ બધું મારાથી નથી થતું. તો તું શું કહેવા માંગે છે? હું એ બંનેને એકલા મૂકી દઉં? અને આ વિશ્વા પણ હોસ્ટેલમાં ભણવા ગઈ છે, થોડા દિવસોમાં એ પણ આવી જશે. હા તો હું શું કરું? એ તો સારું છે કે વિશ્વા આપણા જતા પહેલા આવી જશે. પણ તને મમ્મી પપ્પા સાથે વાંધો શું છે? આ ઘર હોય ત્યાં નાનું મોટું કામ કરવાનું જ હોય, તને વાંધો શું છે? મારે કાંઈ નથી સાંભળવું, મારે હવે તે બંનેથી અલગ થઈને રહેવું છે, પણ મારાથી એમની ટકટક છે ને હવે સહન નથી થતી. તો તમે પ્લીઝ મમ્મી પપ્પાને કંઈક વાત કરો ને. જો મને વિચારવાનો થોડો ટાઈમ આપ. ના, હવે વિચારવાથી છે ને કંઈ ફાયદો જ નથી, મેં સમજી વિચારીને જ નિર્ણય લીધો છે. આ બાયડી છે કાંઈ. સારું, હું પપ્પાને વાત કરીશ સવારે, અને હવે અત્યારે મને શાંતિથી સુવા દે. હા સારું, પણ ભૂલ્યા વગર સવારે વાત કરજો. હવે તું શાંતિથી મને સુવા દે ને, અને લેપટોપ મૂકી આવજો. અરે તો આખો દિવસ આને આ રામાય. આવ દીકરા, ચા નાસ્તો કર્યો કે બાકી? ના, મેં હમણાં જ ચા પીધી. અને તમે? આ તું તો જાણે છે મને સવારે વહેલા ઉઠવાની ટેવ છે, એટલે ચા વહેલી જ પી લીધી હોય ને. તું કે, આજે ઓફિસે જવાનું છે કે પછી રજા? બસ આ ઓફિસે જવા માટે તૈયાર થયો છું, પણ તમારી અને મમ્મી સાથે એક અગત્યની વાત કરવી હતી. શું વાત કરવી છે બોલ. પપ્પા, હવે સોનલ તમારી લોકો સાથે રહેવા નથી માંગતો. કેમ બેટા, કેમ એ એવું કહે છે? અમારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? ના મમ્મી, તમારાથી કઈ ભૂલ નથી થઈ, પણ એ કહે છે કે હવે એનાથી તમારા લોકોની સેવા નથી થતી. એ રોજ સવારે વહેલા ઉઠીને ચા નાસ્તો બનાવે, આ હર્ષને સ્કૂલે મોકલે, આવીને એનું હોમવર્ક કરાવે, અને આખો દિવસ આમ બીજા ઘરના કામ અને તમારી સેવા કરે, એટલે કહે છે કે હું થાકી જાઉં છું. અને એટલે 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 હું કેમ જતા અટકી ગયો? કે એમ કહે છે કે એક નવું મકાન લઈને અલગ રહેવા જતા રહીએ. પણ બેટા, આ ઘરમાં એને કોણ રોકટોક કરે છે? અરે એને જે પણ કંઈ કરવું હોય એને છૂટ છે, એને બધી જ પરવાનગી છે, અને અમારા બેની સેવા કરવાનું કોણ કહે છે એને? અને બેટા, તમે બંને ખુશ રહો એ જ અમે બંને ઈચ્છીએ છીએ. બેટા, આવતીકાલે તારી બેન વિશ્વા પણ હોસ્ટેલથી પાછી આવવાની છે, અને એ આ બધું સાંભળશે તો કેવું લાગશે? જ્યારે એ સાંભળશે કે એના ભાઈ બાપી ઘર છોડીને જતા રહેવાના છે. દીકરા, સોનલ બહુને થોડી સમજાવ ને. પપ્પા, મેં એને 1000 વાર સમજાવી હશે, પણ એ એક જ વાત ઉપર અડગ થઈ ગઈ છે, અને એક જ વાતની જીદ પકડીને બેઠી છે કે મારે આ ઘરમાં ભેગું નથી રહેવું. હવે તમે જ કહો હું શું કરું. કાંઈ વાંધો નહીં બેટા, તમને અલગ રહેવામાં ખુશી મળતી હોય ને તો અલગ રહ્યો. બેટા સંજય, તમે તો અમારા ઘડપણનો સહારો છો, તમે તો અમારા ઘડપણની લાકડી છો બેટા, અને તમે તમે આમ અમને છોડીને જતા રહેશો. તે કઈ વિચાર્યું કે અમારા બેનનું શું થશે? મમ્મી, હું તમારી વેદના સમજી શકું છું, પણ મારે સોનલનું પણ ધ્યાન રાખવું પડે ને. આજે તમે મારી સાથે છો, પણ કાલે એ મારી સાથે હશે, અને તમે લોકો તો હવે આથમતો દિવસ કહેવાઓ. હા દીકરા, તારી વાત સાચી, અમે તો હવે ખરું પાન કહેવાય.
દીકરા તમે તમારે જવાની તૈયારી કરો, હું તારી મમ્મી અને તારી બેન વિશ્વાને સંભાળી લઈશ. હજુ મારી દીકરી આવી નથી અને એ તો મારા દીકરા કરતા પણ સવાઈ છે. બેટા, મેં તમારા બંને બાળકોમાં એના ઉછેરમાં ક્યારેય મેં ભેદભાવ નથી રાખ્યો. જેવો તું એવી જ વિશ્વા છે. પણ હવે જો તમારે અલગ રહેવું જ હોય અને જુદું થવું જ હોય તો બેટા તમે થઈ શકો છો. તમે બંને ખુશ રહો એવા જ અમારા બંનેના આશીર્વાદ છે બેટા. વિમળા, તું રડ નહીં, સૌ સારામાં થઈ રહ્યું છે. અરે આજે તમારી ઢીંગલી આવવાની છે, એનો ફોન આવ્યો કે નહીં? આને તેડવા જવાનું છે કે પછી? અરે હું પણ કાલની એના ફોનની જ રાહ જોઉં છું, પણ જુઓ ને હજી સુધી એનો કોઈ ફોન આવ્યો નથી. આ જો કોઈ આવ્યું લાગે છે. અરે વિશ્વા, આ દીકરા આવી ગઈ. બેટા હું તો તારા ફોનની રાહ જોતી હતી. કેમ છો મમ્મી પપ્પા? બસ મજામાં હો બેટા. મમ્મી પપ્પા, હવે આ તમારી ડિંગલી મોટી થઈ ગઈ છે અને આમ પણ હું તમને સરપ્રાઈઝ આપવા માંગતી હતી, એટલે મેં તમને ફોન નહોતો કર્યો અને જાતે જ આવી ગઈ. સારું બેટા, એ બતાવી કે તારું ભણવાનું કેવું ચાલે છે. પપ્પા, તમારી દીકરી મેડિકલ કોલેજના એમડીના બીજા વર્ષમાં આવી ગઈ છે. વાહ બેટા. બેટા, મને તો ખબર જ છે કે મારી દીકરી ભણવામાં ખૂબ જ ધ્યાન લગાવે છે અને ખૂબ જ હોશિયાર છે ભણવામાં. મમ્મી, આ ભાઈ ભાભી કેમ ક્યાંય નથી દેખાતા? કેમ બહાર ગયા છે? ના દીકરી, એ ઘરે જ છે, અંદર હશે ને કામમાં. બેટા, તું તારા પપ્પા પાસે બેસ અને વાતો કરો. હું હમણાં જ તમારા બંને માટે એકદમ મસ્ત મસાલાવાળી ચા બનાવીને લાવું. અને હા, હું ઓલી નાની નાની ડાબરીઓ લાવ્યો છું, એમાં અલગ અલગ મસાલા ભરી આપજો બહુને પાછી. મસાલા? કેમ, કઈ સમજાયું નહીં મને. બેટા, તારા ભાભીને રસોડામાં કઈ તકલીફ ના પડે ને, એટલે યાદ કરી કરીને બધા મસાલા મેં એને ભરી આપ્યા છે. કારણ કે તું તો જાણે છે કે તારા ભાઈને રસોઈમાં એક પણ મસાલો ઓછો હોય ને તો એને ફાવતું નથી. એટલે ભાઈ અલગ રહેવા માંગે છે એમને? આવા દઉં, હમણાં એની વાત છે. ના બેટા, હવે એમણે એમનું મન મનાવી લીધું છે ને, તો એમને જવા દે. એમને સમજાવવાથી કોઈ ફાયદો નથી. અમે બંને પણ એને ખૂબ સમજાવવાની કોશિશ કરી પણ એ નથી માન્યા બેટા. અરે વિશ્વા, તું ક્યારે આવી? મને ફોન કરાય ને તો હું લઈ જાત તને. ના ભાઈ, હું તને ક્યાં હેરાન કરું, એમ પણ તારું મન તો નથી જ ને હળી મળીને રહેવામાં. બેન, હું પણ નથી ઈચ્છતો કે તમને લોકોને હું છોડીને હમ બીજે રહેવા જાઉં, પણ હું શું કરું, આ તારી ભાભી સમજવી જોવે ને. હવે તું જ કે, હું તો આમ સુડી વચ્ચે સોપારી જેવું કામ થઈ ગયું છે મારું. ભાઈ, મને તારી પર અતૂટ વિશ્વાસ હતો કે તું મમ્મી પપ્પાનો ગઢપણનો સહારો બનીશ, તું એમને છોડીને નહીં જાય. પણ આજે એ વિશ્વાસ કાચના ટુકડાની જેમ તૂટી ગયો છે અને એ કાચના ટુકડા મને હૃદયમાં તીરની માફક વાગી રહ્યા છે. ભાઈ, તું એકવાર ભાભી જોડે નિરાતે બેસીને વાત કર, આમ આવી રીતે મા બાપને છોડીને ના જવાય. તમે જ તો એનો સહારો છો, એ કેવી રીતે જીવી શકશે તમારા વગર, એ કોઈ દિવસ વિચાર્યું છે? બેટા વિશ્વા, હવે સંજયને કહેવાનો કઈ મતલબ જ નથી. જ્યારે એ લોકો નિર્ણય લઈ જ લીધો છે તો આપણું કીધું સાવ નિષ્ફળ જશે બેટા. આ બધું એને સમજવાની જરૂર છે, એને વહુએ સમજવાની જરૂર છે. અને બેટા, આજે એ અમને છોડીને જાય છે, ભગવાને એને પણ એક દીકરો આપ્યો છે. કાલે આજે જે અમારી સાથે થાય છે ને, કાલે એની સાથે થવાનું જ છે. અને ત્યારે એ બંનેની આંખ ઉઘડશે. પણ એ વખતે બહુ મોડું થઈ ગયું હશે બેટા, બહુ મોડું થઈ ગયું હશે. મમ્મી, આવું ના બોલો, હું સમજુ છું
અને મને કોઈ શોખ નથી થતો કે તમારાથી આમ જુદો રહેવા જતો રહું. મને યાદ છે કે નાનપણથી લઈને જ્યારે દીકરો યુવાન થાય ને ત્યાં સુધી તમે લોકોએ શું કષ્ટ વેઠ કર્યો હોય. વિશ્વાસ, તારી ભાભી નથી સમજતી, હવે હું એનાથી થાકી ગયો છું અને હવે કંટાળીને મેં આવું ડિસિઝન લીધું છે. જો તારાથી સમજે તો જા, આ બાર ગાર્ડનમાં બેઠી હશે, વાત કરી જો એની સાથે. હા બેટા, અમે તો સમજાવી સમજાવીને થાકી ગયા, પણ એ કોઈ વાતે માનવા દે નથી. હવે આખરે તું એક વાર સમજાવી લો, જો માની જાય ને તો આપણો પરિવાર ફરીથી હરોભરો સાથે રહી શકે. હા પપ્પા, ચલો મમ્મી તમે પણ ચલો મારા જોડે, આપણે એમને સમજાવીએ. હા તું જા. કેમ ભાભી આમ એકલા બેઠા છો, કે ચિંતામાં લાગો છો? કઈ નહીં, જો ને આ હર્ષ હજુ સુધી સ્કૂલેથી આવ્યો નથી. એની સ્કૂલ બસ કોઈ દિવસ આટલું લેટ નથી કરતી, અને આજે જો ને હજી સુધી નથી આવ્યો. બસ એટલે જ થોડી ચિંતા થાય છે. ભાભી તમને ખબર છે, હું ને ભાઈ જ્યારે નાના હતા ને ત્યારે અમે બસમાં ન જતા, પપ્પા અમને આંગળી પકડી સાથે ભણવા મૂકવા આવતા, અને અમને જે રમકડા ગમે એની જીદ કરતા અને એમની પાસે લેવડાવતા, જેમ તમે અત્યારે હર્ષને લઈ આપો છો ને એમ જ. બેન, હર્ષની બધી ઈચ્છા પૂરી કરવી એ તો મારી ફરજ છે ને, એકનો એક તો દીકરો છે મારો લાડકો. ભાભી હું પણ તમને એ જ સમજાવવા માંગુ છું કે અમને ભણાવી ગણાવીને મોટા કર્યા, કોઈ પણ કચાશ વગર તમારા લગ્ન કરાવ્યા, અને તમે એમને જ છોડીને જવાની વાત કરો છો. અને તમને કહ્યું કોણે કે તમે કામ કરવામાં એકલા છો? હવે હું આવી ગઈ છું ને, પછી તમારે શાની ચિંતા છે? બેટા સોનલ, મેં ક્યારેય તારામાં અને વિશ્વામાં ફરક નથી રાખ્યો, ભેદભાવ નથી રાખ્યો. તું પણ મારી દીકરી જ છે, તો પછી આવો ખોટો નિર્ણય શા માટે? અને રહી વાત સેવાની, બેટા અમારી સેવા માટે તું ચિંતા નહીં કર, અમે અમારું કામ કરી લેશું. અને હા, હર્ષને પણ અમે બંને મળીને સાચવી લેશું. બસ તમે ઘરમાં ખુશ રહો એ જ અમે ઈચ્છીએ છીએ. અને બેટા આપણે બધા હળીમળીને ખુશ રહીશું ને તો આપણું આ ઘર નહીં પણ એક મંદિર બની જશે, અને લોકોને વાતો કરવાનો પણ મોકો નહીં મળે. હજી પણ કહું છું બેટા, મોડું નથી થયું, માની જાઓ. હજી પણ તું તારો નિર્ણય ફેરવી નાખ. જોયું ભાભી, મમ્મી તમને કેટલો પ્રેમ કરે છે, એક દીકરીની જેમ તમને રાખે છે, અને તમે જેમને છોડીને જવાની વાત કરો છો. ભાભી અત્યારે એમનો ગડપણનો સહારો તમે જ છો, અને જો તમે આમ છોડીને ચાલ્યા જશો તો સમાજમાં શું શું વાતો થશે. સમાજ એવું કહેશે કે આ વિમળાબેન એમની વહુને ના સાચવી શક્યા. ભાભી કાલ સવારે હર્ષ પણ મોટો થશે અને આ બધું જોયા જ રહ્યો છે. જો આવું થયું તો એ પણ મોટો થઈને તમારા જોડે આવું જ કરશે, ઘરમાં જેવું વર્તન હોય એવું જ બાળકો શીખે. સોરી મમ્મી, હું તમને છોડીને હવે ક્યાંય નહીં જાઉં, મેં બહુ મોટી ભૂલ કરી, મેં તમને ખૂબ દુઃખી કર્યા છે, મને માફ કરી દો મમ્મી, મને મારી ભૂલ સુધારવાનો એક મોકો આપો, હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. ભગવાન જેવા મા બાપની તો સેવા કરવાની હોય, એમની સાથે રહેવાનું હોય, અને હું તેમને તરછોડીને જતી હતી. જો અમે જ તમને છોડીને જતા રહીશું તો તમારો ઘડપણનો સહારો કોણ બનશે? હું તમને છોડીને હવે ક્યાંય નહીં જાઉં મમ્મી. બેટા સોનલ, આજે હું બહુ ખુશ છું કે વિશ્વાની વાતને તે સમજી અને તે અનુભવ કર્યો કે માતા પિતા શું હોય છે. અરે તું તો એ પણ સમજી ગઈ કે જો આજે અમે માતા પિતાને છોડીને જશું તો કાલે અમારો હર્ષ અમને છોડીને જશે તો અમને કેવું લાગશે. બેટા સારું થયું કે સમયે તને ભાન કરાવ્યું અને તું ખોટો નિર્ણય લેતા પહેલા સાવચેત થઈ ગઈ. બસ આજે હું ખૂબ ખુશ છું કે મને મારો પરિવાર પાછો મળી ગયો, મને મારો પરિવાર પાછો મળી. દા વિશ્વા,
હવે હું તમને બધાને છોડીને ક્યાંય નહીં જાઉં, આપણે અહીં જ રહીશું હળી મળીને. બેટા, આપણે બધા હળી મળીને પ્રેમ સેતુની વચ્ચે રહીએ ને, એમાં સાચો પ્રેમ છે. ચાલો આ ખુશ ખબર આપણે સંજયને અને એના પપ્પાને આપીએ, એ લોકો પણ ખુશ થઈ જશે. ચાલો બેટા.